गुड मॉर्निंग बाळको, श्री कन्या प्राइमरी स्कूल में तमारू स्वागत छे। आजे आपणे धोरण 6 विषय अंग्रेजी यूनिट नंबर 4 तेनी एक्टिविटी नंबर 3 जोईशुं। तेमां एक्टिविटी नंबर 3 में ए आपेल छे के रीड द स्टोरी, वार्ता वाँचो। मफतलाल्स एग, मफतलालना ईंडा, वार्तानुं नाम छे मफतलालना ईंडा। मिस्टर मफतलाल वोज अ लेजी मेन, मिस्टर मफतलाल वोज अ लेजी मेन। लेजी मतलब आळसु, मिस्टर मफतलाल आळसु माणस हता। ही डीड नॉट लाइक टू वर्क, तेमने काम करवू गमतुं न हतुं। ही सेट आइडल ओर रिमूव्ड हियर एंड देयर ऑल द टाइम, તે નવરા બેસી રહેતા અથવા તો મૂડ હિયર એન્ડ ધેર એટલે આમ તેમ આટા ફરતા હતા। આખો દિવસ તે નવરા બેસી રહેતા અથવા તો આમ તેમ આટા ફરતા। વન ડે હી વેન્ટ ફોર અ વોક, એક દિવસ તે ચાલવા માટે નીકળ્યા। વોક એટલે ચાલવું અને ગોનું ભૂતકાળનું રૂપ છે વેન્ટ, એ એક દિવસ ચાલવા માટે નીકળ્યા। હી સ્ટોપ્ડ ઓન ધ વે ટુ ટેક રેસ્ટ, તે ઊભા રહ્યા, સ્ટોપ્ડ એટલે ઊભા રહેવું, તે રસ્તામાં આરામ કરવા માટે, થોડોક થાક લાગ્યો હોય એટલે આરામ માટે ઊભા। હી સેટ ડાઉન અંડર અ ટ્રી, સીટનું ભૂતકાળનું રૂપ છે સેટ, તે નીચે એક ઝાડની નીચે, અંડર એટલે નીચે અને અ ટ્રી એટલે ઝાડ, તે ઝાડની નીચે બેઠા। ધેન હી સો, સીનું ભૂતકાળનું રૂપ છે સો, સી એટલે જોવું, ધેન એટલે પછી। ધેન હી સો અ હેન્સ એગ લેઈંગ ઓન ધ ગ્રાસ અંડર ધ ટ્રી, તેમણે જોયું હેન્સ એગ એટલે મરઘીના ઈંડા, લેઈંગ ઓન ધ ગ્રાસ અંડર ધ ટ્રી, ઝાડની નીચે જે ઘાસ હતું તેના પર તેને મરઘીનું ઈંડું પડેલું જોયું। એન એગ એ આશ્ચર્યચકિત થઈ જાય છે કે લે ઈંડું, હી થોટ અને તે વિચારવા લાગે છે આઈ એમ વેરી લકી, હું તો ખૂબ ભાગ્યશાળી છું, લકી મતલબ ભાગ્યશાળી। ધીસ વિલ મેક મી રીચ, તે મને, મેક એટલે બનાવવું અને મી એટલે મને અને રીચ એટલે પૈસાદાર, આ ઈંડું મને પૈસાદાર બનાવી દેશે। જસ્ટ ધેન હિઝ ફ્રેન્ડ છગન સો હિમ, જસ્ટ ત્યારે જ, ધેન એટલે પછી, ત્યાર પછી થોડીક વારમાં તેમનો મિત્ર છગનલાલ હતો, સો હિમ તેમને ત્યાં જોયા, સીનું ભૂતકાળનું રૂપ છે સો અને હિમ એટલે તેમને, તેમને ત્યાં જોયા। હેલો મિસ્ટર મફતલાલ, હેલો મિસ્ટર મફતલાલ, હી સેડ, તેમણે કહ્યું કે કેમ છે મિસ્ટર મફતલાલ, વોટ ઇઝ ધેટ ઇન યોર હેન્ડ, તારા હાથમાં શું છે। એન એગ ઈંડુ, શેડ મિસ્ટર મફતલાલ, મફતલાલ એમ કે છે કે મારા હાથમાં ઈંડું છે, આઈ એમ વેરી લકી, હું ખૂબ લકી છું, આરન્ટ આઈ છું ને, એમ એના છગનલાલ મિત્ર છે એમને એમ પૂછે છે કે હું ખૂબ લકી છું, છું ને કે મને ઈંડું મળ્યું। એન એગ, શેડ મિસ્ટર લાલ, સોરી છગનલાલ, અરે ઈંડું, એમ છગનલાલ એમ કહે છે કે અરે ઈંડું, ઇઝ ધેટ ઓલ, શું ઈંડું જ છે। યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, તું સમજતો નથી, સેડ મિસ્ટર મફતલાલ, મફતલાલ સેનો ભૂતકાળનું રૂપ છે સેડ, મિસ્ટર મફતલાલ એને એમ કે છે કે તું સમજતો નથી। ધીસ એગ વિલ મેક મી રીચ, વિલ એ સાદો ભવિષ્યકાળ દર્શાવે છે, આ ઈંડું મને ભવિષ્યમાં એટલે કે આગળ જતા મને એક રીચ મેન મતલબ કે પૈસાદાર માણસ બનાવી દેશે। હિઝ ફ્રેન્ડ લાફ્ડ, તેમનો મિત્ર હસવા લાગ્યો, લાફ્ડ એટલે હસવા લાગ્યો। પ્લીઝ એક્સપ્લેન, હી સેડ, તેમણે કહ્યું કે તું મને કેવી રીતે, લિસન ટુ મી, સેડ મિસ્ટર મફતલાલ, મિસ્ટર મફતલાલ કહે છે સાંભળ તું મને, આઈ સેલ નોટ ઈટ ધીસ એગ, સેલ અને ઈટ સાદો ભવિષ્યકાળ બતાવે છે કે હું આ ઈંડાને ખાઈશ નહીં, આઈ સેલ પુટ ઈટ ઇન માય પોકેટ, હું તેમને મારા પોકેટમાં મતલબ કે ખિસ્સામાં, પુટ એટલે મૂકવું, હું તેમને મારા ખિસ્સામાં મૂકી દઈશ। ઈટ વિલ બી વર્મ ધર, વર્મ એટલે ગરમી મળવી, તેમને ત્યાં ગરમી મળશે,
સુન અ ચીક વિલ કમ આઉટ ઓફ ધી એગ. પછી તે ઈંડામાંથી એક ચીક એટલે પિલ્લું મરઘીનું બચ્ચું તે બહાર આવશે. ધ ચીક વિલ ગ્રો ઇન ટુ અ હેન. ચીક વિલ ગ્રો, ગ્રો એટલે વધવું. તે જે ઈંડામાંથી બચ્ચું બહાર આવશે એ મોટું થઈને મરઘી બનશે. ધ હેન વિલ લે એગ્સ. પછી એ મરઘી પાછા ઈંડા આપશે. ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચીક્સ. પછી એ જાજા બધા ઈંડા હોય એમાંથી પાછા નાના નાના ચીક્સ મતલબ કે નાના નાના પિલાઓ બનશે, પાછા આવશે. ધે વિલ ગ્રો ઇન ટુ હેન્સ. અને તે પાછી મરઘીઓ બનશે, એટલે કે એક ઈંડું એમાંથી મરઘી આવશે, એક ઈંડું એમાંથી પિલ્લું આવશે, પિલ્લામાંથી મરઘી બનશે. એ મરઘી જાજા ઈંડા મૂકશે, પછી એમાંથી જાજા પિલ્લા બનશે, અને એમાંથી પાછી જાજીઓ મરઘીઓ બનશે. ધોઝ હેન્સ વિલ લે એગ્સ. પાછી તે પેલી મરઘીઓ જાજા બધા ઈંડા મને પાછા આપશે. આઈ સેલ સેલ ધેમ. એસ ઈ ડબલ એલ સેલ એટલે વહેંચવું, અને એસ એચ એ ડબલ એલ સેલ એ ભવિષ્યકાળનું ટુ બીનું રૂપ છે. આઈ સેલ સેલ ધેમ, હું તેમને વહેંચીશ. એન્ડ આઈ સેલ બી અ રીચ મેન, અને હું એક પૈસાદાર માણસ બની જઈશ. રીચ મેન મતલબ પૈસાદાર માણસ. આઈ સેલ લીવ ઇન અ બિગ હાઉસ, હું પછી લીવ એટલે રહેવું, હું પછી મોટા ઘરમાં રહીશ. મેની સર્વન્ટ્સ વિલ સર્વ મી, ઘણા બધા, મેની એટલે ઘણા, સર્વન્ટ એટલે નોકર, ઘણા નોકરો મને મારું કામ કરતા હશે. ઘણા નોકરો મારું કામ કરતા હશે. આઈ શેલ હેવ ફોર કાર્સ, હું મતલબ કે મારી પાસે આઈ શેલ હેવ ફોર કાર્સ, મારી પાસે ચાર કાર હશે. ફોર મતલબ ચાર કાર હશે. પીપલ વિલ સે, પીપલ એટલે લોકો, વિલ સે, વિલ એટલે ભવિષ્યકાળનું રૂપ, ભવિષ્યકાળ બતાવે છે. શે મતલબ કહેવું, અને શેનું ભૂતકાળનું રૂપ થાય સેડ. લોકો કહેતા હશે લુક, જુઓ, ધેટ્સ મિસ્ટર મફતલાલ, પેલા મિસ્ટર મફતલાલ છે. હી ઇઝ અ વેરી રીચ મેન, તે ખૂબ જ પૈસાદાર માણસ છે. ધેન આઈ શેલ, અને પછી તો ત્યાર પછી સ્ટોપ સેડ છગનલાલ. છગનલાલ કહે છે બસ, યુ આર ગોઈંગ ટુ ફાસ્ટ, તું કંઈક બહુ વિચારી રહ્યો છે. યુ આર ગોઈંગ ટુ ફાસ્ટ એટલે તું બહુ વિચારી રહ્યો છે, કે તું બહુ જઈ રહ્યો છે. લુક, લેટ મી લુક એટ ધીસ વન્ડરફુલ એગ. લેટ મી એટલે મને જોવા દેજી. આ અદ્ભુત ઈંડું. મિસ્ટર મફતલાલ ટૂક ધ એગ આઉટ ઓફ હિસ પોકેટ. ટૂક એટલે લેવું, ધ એગ એટલે ઈંડાને, આઉટ ઓફ હિસ પોકેટ એટલે તેમના ખિસ્સામાંથી તે ઈંડાને બહાર લે છે. હી સો ઈટ ટુ છગનલાલ, તે તેમને, છગનલાલને ઈંડું જોવા માટે આપે છે. બટ ઈટ સ્લીપ્ડ ફ્રોમ હિઝ ફિંગર, સ્લીપ્ડ તેના, પરંતુ તેની આંગળી વચ્ચેથી ઈંડું લપસી જાય છે. મિસ્ટર મફતલાલ લુક્ડ એટ ધ બ્રોકન એગ. લુક્ડ એટલે જોવું. એટ ધ બ્રોકન એગ, મફતલાલ છે એ તૂટેલા ઈંડાને જુએ છે. ઓ ડિયર હી સેડ, અને તે કહે છે, અરે છગનલાલ, નાવ આઈ શેલ નોટ હેવ એની ચીક્સ, હવે મારી પાસે એકેય પિલ્લું મતલબ કે મરઘીનું બચ્ચું હવે આવશે નહીં. આઈ સેલ નોટ એની હેન્સ, મારી પાસે એક પણ મરઘી પણ આવશે નહીં, કેમ કે ઈંડું ફૂટી ગયું. ધે વિલ નોટ લે એની એગ્સ, તે હવે એકેય ઈંડાઓ પણ વધારાના આપશે નહીં. આઈ સેલ નોટ બી રીચ, હું પૈસાદાર માણસ બની શકીશ નહીં. આઈ શેલ નોટ, નોટ એટલે નકાર. આઈ શેલ નોટ હેવ અ બિગ હાઉસ, મારી પાસે હવે મોટું ઘર હશે નહીં. આઈ શેલ નોટ હેવ લોટ્સ ઓફ સર્વન્ટ્સ એન્ડ કાર્સ, પછી મારી પાસે જાજા બધા નોકર ચાકર અથવા તો ગાડી પણ હશે નહીં. યસ સેડ છગનલાલ. છગનલાલ કહે છે હા, નહીં હોય. યુ વિલ બી પુઅર મિસ્ટર મફતલાલ, તું તો બહુ ગરીબ થઈ જઈશ મિસ્ટર મફતલાલ. બટ યુ કેન નોટ, બટ યુ કેન ટ્રાય યોર લક,
નેક્સ્ટ ટાઈમ, પરંતુ તું તારું ભાગ્ય બીજે જગ્યાએ અજમાવ. કમ ઓન, ઊભો થા, સ્ટાર્ટ વર્કિંગ એન્ડ અર્ન. તું તારું કામ ચાલુ કર અને પૈસા કમા. અર્ન એટલે ઇન, અર્ન એટલે કમાવું. તું તારું કામ ચાલુ કર, સ્ટાર્ટ વર્કિંગ, કામ ચાલુ કર અને પૈસા કમા. પરહેપ્સ યુ આર રાઇટ, પરહેપ્સ મતલબ કદાચ તું સાચો છે, સેડ મિસ્ટર મફતલાલ સેડલી. ઉદાસ થાય અને મિસ્ટર મફતલાલ કહે છે કે હા છગનલાલ, તું કદાચ સાચો છે. હવે આપણે આગળ જોઈએ. ત્યાર પછી બી આપેલ છે, ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ફોર ઈચ સેન્ટેન્સ. આમાં આપણે સાચો જવાબ આપવાનો છે દરેક સવાલ માટે. જે ત્રણ ઓપ્શન આપેલા છે એમાંથી સાચું કયું છે એ આપણે કહેવાનું છે. તો પહેલું છે કે મિસ્ટર મફતલાલ વોઝ હાર્ડવર્કિંગ હતા, લેઝી હતા કે ક્લેવર હતા. તો શું આવે એમાં? લેઝી. મિસ્ટર મફતલાલ વોઝ લેઝી. ત્યાર પછી આવશે મિસ્ટર મફતલાલ સો એન એગ. ક્યાં જોયું તું મિસ્ટર મફતલાલે ઈંડું? તો કે અંડર ધ ટ્રી. ત્યાર પછી મિસ્ટર મફતલાલ સેડ આઈ શેલ કીપ ધ એગ ઇન માય પોકેટ. બી છે પુટ ધ એગ ઇન ધ સનલાઇટ અને સી છે એટ ધ એગ. તો એમાં આવશે એ, કીપ ધ એગ ઇન માય પોકેટ. મિસ્ટર મફતલાલ કહે છે કે હું એ ઈંડું મારા પોકેટમાં રાખીશ. મિસ્ટર મફતલાલ સેડ આઈ શેલ હેવ ફોર હાઉસીસ, સર્વન્ટ્સ કે કાર્સ? તો કે કાર્સ. ત્યાર પછી મિસ્ટર મફતલાલ વિલ સેલ હેન્સ એન્ડ એગ્સ એન્ડ વિલ બી લકી, રીચ કે ક્લેવર? તો કે મિસ્ટર મફતલાલ જે મરઘીઓ અને ઈંડાઓ છે એને વહેંચી અને કેવા બનશે? તો કે પૈસાદાર બનવાના હતા. ત્યાર પછી આપણે આગળ જઈએ તો એમાં સી આપેલું છે. અહીંયા આપણને વાર્તા આપેલી હતી જે આગળ, એના ઉપરથી આપણે અહીંયા જે પ્રશ્નોના અહીંયા જે મતલબ કે જે બ્રેકેટ્સ ખાલી જગ્યાઓ આપેલી છે તે આપણે પૂરવાની છે. તો મફતલાલ કહે છે આહ એન એગ, આઈ એમ લકી. હું કેવો માણસ છું? તો કે લકી માણસ છું હું, કે મારી પાસે ઈંડું આવ્યું. એટલે અહીંયા આવશે લકી. ત્યાર પછી છે છગનલાલ સેઝ હેલો મફતલાલ, વોટ ઇઝ ધર ઇન યોર હેન્ડ? તમારા હાથમાં શું છે? ઇન યોર હેન્ડ, તમારા હાથમાં શું છે? તો મફતલાલ શું કહે છે કે મારા હાથમાં ઈંડું છે, એન એગ. ઇટ વિલ મેક મી રીચ, તે મને કેવો બનાવી દેશે? તો કે પૈસાદાર. છગનલાલ સેઝ એન એગ વિલ મેક યુ રીચ, હાઉ કમ? તમને ઈંડું કેવી રીતે પૈસાદાર બનાવી દેશે? તો કે મફતલાલ કહે છે કે આઈ સેલ નોટ ઈટ ધીશ એગ, હું આ ઈંડાને ખાઈશ નહીં. ઈટ ધીશ હું આ ઈંડાને ખાઈશ નહીં. આઈ શેલ પુટ ઈટ ઇન માય પોકેટ, ઈટ ઇન માય પોકેટ. હું તેમને મારા ખિસ્સામાં મૂકીશ. ઈટ વિલ બી વર્મ, ઈટ વિલ બી, તેને ત્યાં હૂફ મળશે. તેથી શૂન અ ચીક વિલ કમ આઉટ ધ આઉટ ઓફ ધી એગ, કમ આઉટ ઓફ ધ એગ. એટલે તેને ત્યાં હૂંફ મળશે એટલે તેમાંથી શું બહાર આવશે? તો કે પિલ્લા, મરઘીના બચ્ચા.
છગનલાલ સેઝ ઓકે ફાઇન સારું ધેન હાઉ વિલ એન એગ મેક યુ રીચ તને કેવી રીતે ઈંડા પૈસાદાર બનાવશે મફતલાલ સેઝ જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ જરાક તું વિચાર તો કર ધ ચીક વિલ ગ્રો વિલ ગ્રો એટલે કે મોટા થશે ઇન ટુ અ હેન મોટા થઈને તે મરઘી બનશે ધ હેન વિલ લે એટલે કે લે એગ મરઘીઓ છે તે ઈંડા આપશે મતલબ ઈંડા આપવા એટલે લે લે એગ્સ ધોઝ એગ્સ ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચિક્સ તે મને ઘણા બધા ઈંડાઓ છે તે મને ઘણા બધા પિલ્લાઓ આપશે ધે વિલ ગ્રો ધે વિલ ગ્રો ઇન ટુ ઇન્ટુ તે પછી મરઘીઓ બનશે છગનલાલ સેઝ વેલ યુ વિલ હેવ મેની હેન્સ સારું તો પછી તારી પાસે ઘણી બધી મરઘીઓ થઈ જશે મફતલાલ સેઝ રાઇટ ધોઝ હેન્સ વિલ લે એગ્સ Those hands will lay eggs. I shall sell them. I shall sell them. હું તેમને વહેંચીશ. And I shall be a rich man. હું એક પૈસાવાળો માણસ બની જઈશ. ત્યાર પછી આપણે આગળ જઈએ તો છગનલાલ સેઝ ઇન્ટરેસ્ટિંગ યુ વિલ બી અ રીચ મેન સરસ તું એક પૈસાવાળો માણસ બની જાય તો મફતલાલ શું કહે છે મફતલાલ સેઝ આઈ શેલ લીવ ઇન બિગ હાઉસ આઈ સેલ હું એક મોટા ઘરમાં રહીશ મેની સર્વન્ટ્સ વિલ સર્વ વિલ સર્વ મી ઘણા બધા જે કામવાળા હશે એ બધા મારું કામ કરતા હશે I shall have 4 cars. I shall have 4 cars. Chaganlal says, You will be a very important man. Tu ek mahatvano manas, etle ke paisadar manas bani jais. Mafatlal says, People will look at me. Will look. એટ મી મને જોવા આવશે તે વિલ પ્રેઝ માય લક પ્રેઝ માય લક તેઓને મારા ભાગ્ય માટે તેઓ મારું ભાગ્ય જોશે છગનલાલ સેઝ લેટ મી લુક એટ ધીસ લેટ મી લુક એટ ધીસ ખાલી જગ્યા એગ્સ લુક એટ ધીસ વન્ડરફુલ એટલે કે અદ્ભુત વન્ડરફુલ એગ મફતલાલ સેઝ લેટ મી બ્રિંગ ઇટ આઉટ ઓફ માય પોકેટ બી કેરફુલ ઓ ડિયર છગનલાલ સેઝ ઓ ડિયર આઈ સ્લીપ્ડ ફ્રોમ યોર ફિંગર ઇટ સ્લીપ્ડ ફ્રોમ યોર ફિંગર અહીંયા આવશે સ્લીપ્ડ તે સ્લીપ થઈ જાય છે તેના હાથમાંથી નીચે પડી જાય છે મફતલાલ સેઝ પૂર મી નાવ આઈ વિલ આઈ શેલ નોટ હેવ એની ચિક્સ હવે મને કંઈ પણ બચ્ચાઓ મરઘીના મળશે
नहीं, नो हैंड्स, मतलब के ईंडो पड़ी गयो એટલે તેને હવે મરઘીના બચ્ચા કે પછી મરઘી કે કંઈ મળશે નહીં. નો મોર એગ્સ, નો મની. જા જા પૈસા કે જા જા ઈંડાઓ પણ મળશે, મોર એટલે જા જા. છગનલાલ સેઝ નો બિગ હોમ, મોટું ઘર પણ નહીં, અને નો સર્વન્ટ્સ એટલે કામવાળાઓ પણ નહીં. મફતલાલ સેઝ નો કાર્સ, મફતલાલ કહે છે કાર પણ નહીં. છગનલાલ સેઝ યુ કેન ટ્રાય યોર લક નેક્સ્ટ ટાઈમ, તું તારું ભાગ્ય બીજે અજમાવ. સ્ટાર્ટ વર્ક એન્ડ અર્ન, બીજું કામ કરીને પૈસા કમા. મફતલાલ સેઝ યુ આર રાઇટ, મફતલાલ કહે છે તું સાચો છે. ત્યાર પછી નીચે આપેલું છે ડી, વર્ક ઇન પેર, ફિલ ઇન ધ ગેપ્સ, ગીવ એપ્રોપ્રિએટ નંબર ટુ ઈચ સેન્ટેન્સ બેસ્ડ ઓન ધ સ્ટોરી. અહીંયા જે આપણને વાર્તા આપેલી હતી એ વાર્તાના આધારે અહીંયા આપણે તેમને નંબર આપવાના છે. સૌથી પહેલાં તો આપણે આ ખાલી જગ્યા પૂરવાની છે. ધોઝ એગ્સ વિલ ગીવ મી, વિલ ગીવ મી, ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચિક્સ, મને આ ઈંડાઓ ઘણા બધા બીજા મરઘીના બચ્ચાઓ આપશે. ધ ચિક્સ વિલ ગ્રો, ભવિષ્યમાં ગ્રો ઇન ટુ હેન, એ જે છે એ મોટા થઈને મરઘી બનશે. આઈ શેલ બી, સાદા ભવિષ્યકાળમાં આઈ સાથે શેલ આવે. આઈ શેલ બી અ રીચ મેન, હું એક પૈસાદાર માણસ બની જઈશ. ધ હેન વિલ લે લેગ્સ, એટલે કે મરઘીઓ છે તે મને ઈંડાઓ આપશે. અને પીપલ વિલ પોઈન્ટ એન્ડ સે, લોકો મને જોશે અને કહેશે કે આ કેટલો પૈસાવાળો માણસ બની ગયો. તો સૌથી પહેલા વાર્તામાં શું આવશે, તો કે ધ ચિક્સ વિલ ગ્રો ઇન ટુ હેન. પહેલું એ આવશે કે આ ચિક છે એટલે મરઘીનું બચ્ચું છે, એ વિલ ગ્રો ઇન ટુ હેન, એ મોટું થઈને એક મરઘી બનશે. ત્યાર પછી ધ હેન વિલ લે એગ્સ, આ છે એ બીજા નંબરે આવશે કે મરઘી છે મને ઈંડું આપશે. પછી આવશે આ ત્રીજા નંબરે કે ધ ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચિક્સ, તે મને ઘણા બધા બીજા બચ્ચાઓ પણ મરઘીના આપશે. ત્યાર પછી આઈ શેલ બી અ રીચ મેન, હું એક પૈસાદાર માણસ બની જઈશ. અને લોકો મારી સામે જોશે અને કહેશે કે આ ખૂબ પૈસાવાળો માણસ છે. હવે આપણે અહીંયા જોઈએ તો એક્ટિવિટી છે ઈ, એમાં છે વર્ક ઇન ગ્રુપ્સ, રીડ ધ ફોલોઈંગ પોઈન્ટ્સ, કન્સ્ટ્રક્ટ એ સ્ટોરી બેઝડ ઓન ઇટ, રાઇટ ધ સ્ટોરી, યુ કેન એક્સટેન્ડ ધ સ્ટોરી. અહીંયા તમને સ્ટોરીના જે પોઈન્ટ આપેલા છે એના પરથી સ્ટોરી તૈયાર કરવા માટેનું કહેવામાં આવેલું છે, પરંતુ તે તમારે ગ્રુપમાં કરવાનું છે. એટલે તમે અત્યારે અહીંયા હાજર ન હોવાથી આ એક્ટિવિટી આપણે કરી શકીએ તેમ નથી. હવે એક્ટિવિટી નંબર 4 આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.